ધોરણ છ એમાં આપણે દેખીએ સ્વાધ્યાય 8.5 એનામાં પહેલો દાખલો છે સરવાળા કરો, બરાબર. તો 0.007 વત્તા 8.5 વત્તા 30.08. હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો છે, બરાબર. તો સમ સંખ્યામાં કરવું પડે તો પહેલું છે 0.007, પછી આવે છે 0. તો અહીંયા ગાડી 0 મુકાઈ જશે, બરાબર. તો અહીં થશે 08.500, બરાબર. 5 અને પાછળ 2 મીંડા. પછી એ જ રીતે 30.080, બરાબર. 7 ના 7 8 ના 8, 5 ના 5, 8 ના 8, 3 ના 3, 38.587, બરાબર. એનામાં જ બીજો દાખલો છે 15 વત્તા 0.632 વત્તા 13.8, બરાબર. હવે જો 15.00, અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, 3 સંખ્યા છે તો મૂકવી પડશે એ પ્રમાણે. પછી 0.632 અને 13.8, તો અહીંયા મૂકીએ 13.8. સરવાળો કરીએ 2 ના 2 3 ના 3, 8 ને 6 14 નો 4 વધી 1 5 ને 1 6 7 8 9 1 ને 1 2, તો જવાબ શું આવશે, 29.432, બરાબર. બાકીના દાખલા તમને આવડશે, 4 દાખલા તમારે જાતે ગણવાના છે, બરાબર. એનામાં હજી એક દાખલો ગણાવી દઉં, ઈ વાળો દાખલો ગણાવી દઉં. ઈ 3 દાખલા પછી તમારે ગણવાના રહેશે. 0.75 વત્તા 10.425 વત્તા 2, બરાબર. તો અહીં થશે 00.750, બરાબર છે. પછી 10.425, બરાબર. 02.000, 5 ના 5 5 ને 2 7 7 ને 4 11, 9 1 વધી 1 2 ને 3, 13 1 નો 1 13.175. આગળ હવે દાખલા નંબર 2, એનામાં દાખલા નંબર 2, રશીદે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા, તો રશીદે દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો છે 35.75 વત્તા કુલ રકમ કીધું એટલે સરવાળો 32.60. આ છે ગણિતની ચોપડીનો ખર્ચ, બરાબર. અને આ છે વિજ્ઞાનની ચોપડીનો ખર્ચ, બરાબર. સરવાળો કરીએ 5 ના 5 6 ને 6 12 ને 1 13 નો 3 વધી 1 5 ને 1 6 7 8 3 ને 3 6, 68.35. તો કુલ ચોપડીનો ખર્ચ કેટલો થશે, કુલ ખર્ચ 68.35. આગળ દાખલા નંબર 3, રાધિકાની માતાએ તેને 10.50 અને તેના પિતાએ તેને 15.80 રૂપિયા આપ્યા, તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. તો 10.50 આ કોના દ્વારા આપ્યા છે, એની માતાએ આપ્યા છે, માતાએ આપ્યા. પછી એના પછીના 15.80 એ કોણે આપ્યા, પિતાએ આપ્યા, પિતાએ આપ્યા, બરાબર. સરવાળો કરી દઈએ 0 0 8 ને 5 13 નો 3 વધી 1 5 ને 1 6 1 ને 1 2, જવાબ શું આવશે, 26.60 કુલ રૂપિયા આપ્યા, બરાબર. હવે આગળ દાખલા નંબર
4. નસરીને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ અને માટે અને 2 મીટર 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. ખરીદવાનો કાપડની કુલ લંબાઈ શોધો. તો શર્ટ માટે ખરીદેલું પહેલા સૌથી શર્ટ માટે ખરીદેલું કાપડ તો શર્ટ માટે ખરીદેલું કાપડ છે 3 મીટર 20 સેન્ટીમીટર બરાબર. તો 3 મીટર વત્તા 20 સેન્ટીમીટર. હવે જે સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવાના છે બરાબર. તો 3 મીટર વત્તા 20 ગુણ્યા 1/100 મીટર થઈ જશે બરાબર. તો 3 મીટર વત્તા 20 ગુણ્યા 20/100 મીટર 00 જતા રહેશે બરાબર. અને ના એમના એમ જ રહેશે. હવે એને પોઈન્ટમાં લખવાના રહેશે. તો શું થશે 3.20 મીટર વત્તા 2.05 મીટર. સરવાળો કરીએ 5 ના 5 2 ના 2 3 ને 2 5. 5.25 મીટર કાપડ ખરીદ્યું છે બરાબર. હજી અહીંયા આગળ બાકી રહ્યું 2 મીટર 5 સેન્ટીમીટર. તો દેખીએ 2 મીટર વત્તા 5 ગુણ્યા 1/100 મીટર બરાબર. તો 2 મીટર વત્તા 5/100 મીટર તો થશે 2.05 મીટર. આ છે 3.20 સેન્ટીમીટર 2.05 મીટર છે જવાબ આવે છે 5.25 મીટર. આ રીતે તમારે 5મો દાખલો પણ આ રીતે ગણવાનો છે, 7મો દાખલો પણ આ રીતે તમારે જાતે ગણવાનો છે. હવે બાદ બાકી બરાબર. હવે આવશે બાદ બાકી હવેના સ્વાધ્યાયમાં. તો દેખીએ સ્વાધ્યાય 8.6 એનામાં દાખલા નંબર 1 એનો પહેલો દાખલો 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરવાના છે. તો કેવી રીતે દેખો 20.75 - 18.25 5માંથી 5 જાય 0 7માંથી 2 જશે તો 5 રહેશે. પોઈન્ટના પોઈન્ટ 0માંથી 8 નીચે બાજુમાંથી 10 શક લઈશું 10માંથી 8 જશે તો 2 ઉપર 1માંથી 1 જશે તો 0. તો જવાબ કેટલો આવશે 2.50 રૂપિયા બરાબર. આગળ હજી એક દાખલો ગણીએ ડી વાળો 5.206 રૂપિયામાંથી 2.051 કિલોમીટર બાદ કરવાના છે. આ કિલોમીટર છે સોરી કિલોમીટર. તો બાદ બાકી કરીએ 5.206 2.051 બાદ બાકી કરવાની છે. તો 6માંથી 1 જશે તો 5 બરાબર. 0માંથી 5 ની જાય બાજુમાંથી 10 શક લેશું 10માંથી 5 જશે તો 5 1/1 પોઈન્ટ 5માંથી 2 જશે તો 3. તો જવાબ કેટલો રહેશે 3.155 બરાબર. બાકીના દાખલા તમારે જાતે કરવાના છે. બાદ બાકી આ રીતે કરવાની રહેશે. આગળ હવે સીધો દાખલા નંબર 3 પર જઈએ. આપણે શું કહે છે, રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો જોઈએ 50 રૂપિયા દુકાનદારને આપ્યા. 50 રૂપિયા દુકાનદારને આપ્યા, 50 રૂપિયા આપ્યા એને, અને 35.65 રૂપિયા પુસ્તક ના થયા બરાબર. તો પાછા એને કેટલા રૂપિયા મળે? તો જોઈએ 50.00 મોટી સંખ્યા ઉપર આવે -35.65. હવે અહીંયા ઘડી 10 બાજુ કઈ જગ્યાએથી 10 શક લેવાશે?
तो अँती दशक लीए दस काबी ने अँ आगे जैसे अँ नौ थी जैसे अँ दस मूकीशू तो अँ नौ थी जैसे अँ दस दस में पाँच जाए तो पाँच नौ में छ जाए तो त्रण नौ में पाँच जाए तो चार अँ पॉइंट ना पॉइंट अँ एक बाजू में गयो एट चार चार में त्रण जाए तो एक तो जवाब के रहते चौदह पॉइंट पैंतीस रुपया पाछा आप्या बराबर। आग एज रीते दाखला नंबर छठो गणी हे चौथो पांचमो तमने आवड़े छठो दाखिल गणीए दाखला नंबर छ। नमिता दररोज 20 किलोमीटर 50 मीटर मुसाफरी करे तेमाथी 10 किलोमीटर 20 200 मीटर अंतर बस द्वारा बाकी रहेल अंतर रिक्षा द्वारा मुसाफरी करे छे तो रिक्षा द्वारा केटलू अंतर कापे छे बराबर। तो हवे शुं करवुं पड़शे आमां बाद बाकी तो अहींया लखी लईए 20 किलोमीटर 50 मीटर अने 10 किलोमीटर 200 मीटर आ जे छे नमिता आ बस द्वारा कापे छे सेना द्वारा बस द्वारा अने आ नमिताए करेली कुल मुसाफरी ताए करेली कुल मुसाफरी बराबर। तो 20.050 बसो छे एटले लखवा पड़शे ए प्रमाणे 0.200 बाद बाकी करीशु जीरो माथी जीरो पाँच ना पाँच जीरो माथी बे नी जाए जीरो में जीरो जाए बराबर। तो अहीं गाड़ी थी जैसे दस अहीं गाड़ी थी जैसे दस शक बाजू में आवी जैसे दस माथी बे जैसे तो आठ पॉइंट ना पॉइंट बराबर। अहीं बाजू में थी दस शक लीधो तो एटले अहीं गाड़ी थी जैसे एक एक में एक जाए तो शून्य अहीं दस है आ दस बाजू में गया तो अहीं थी गया नौ नौ ना नौ तो केटली मुसाफरी थशे 9.850 तो लखीए नमिता रिक्षा द्वारा 9.850 किलोमीटर अंतर कापे छे बराबर। सातमो दाखलो तमारे जाते गणवानो छे तो अहींया गाड़ी तमारो चेप्टर नंबर आठ पूरु थई गयो।